હેલો એન્ડ વેલકમ ટુ યર સ્ટુડન્ટ્સ ઓકે સો ધીસ ઇઝ અવર લેક્ચર નંબર ટુ ફોર ધ ચેપ્ટર રેખાઓ સો પ્રીવિયસ લેક્ચર જે નંબર વન હતો એમાં આપણે ઘણા બધા જી મેથ્સના પ્રીવિયસના ક્વેશ્ચન્સ જોયા હતા અને જે ક્વેશ્ચન વાઇઝ આપણે જે ટોપિક હતો બરાબર કોઈ પર્ટિક્યુલર ક્વેશ્ચનમાં જે ટોપિક આવતો હોય એ ટોપિકનું થિયરી કન્સેપ્ટ ફોર્મ્યુલા લોજિક બધી વસ્તુ આપણે સાઇડમાં લખી હતી ઓકે સો આજના લેક્ચરમાં પણ આપણે જી મેથ્સના પ્રિવિયસરના ક્વેશ્ચન્સ એઝ એઝવેલ એઝ તમારી અરિયંત બુગના ક્વેશ્ચન્સ કન્ટિન્યુ કરવાના છે અને ક્વેશ્ચન વાઇઝ જે જે નવો ટોપિક આવતો હશે એ સાઇડમાં આપણે લખતા જઈશું ઓકે સો આજના લેક્ચરમાં ક્વેશ્ચન નંબર વન શું કહે છે કે ત્રણ રેખા આપેલી છે એક બે ત્રણ એ ત્રણે ત્રણ રેખાનું છેદ બિંદુ શું રિપ્રેઝન્ટ કરે છે કાટકોણ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ સમધ્વિબાજુ ત્રિકોણ અને નન તો બેઝિકલી આપણી જોડે શું હોવું જોઈએ તો આપણે ડિસાઇડ કરી શકીએ કે ત્રિકોણ આમાંથી કયો છે તો ત્રણ શીરો બિંદુ હોવા જોઈએ રાઈટ ઓકે એ શીરો ત્રણ કેવા છે બરાબર ધારો કે ત્રણ ત્રણ શીરો બિંદુઓ ધારો કે મને મળી જાય ફોર એક્ઝામ્પલ આ આપણો ત્રિકોણ છે એમાંનો એ શિરો બિંદુ બી શિરો અને સી શિરો બિંદુ મળી જાય પછી હું શું કરીશ અંતર સૂત્રથી એ બી કરીશ બીસી ફાઇન કરીશ એસી ફાઇન કરીશ જો ત્રણ ત્રણ ઇક્વલ આવ્યા તો એને શું કહેવાય સમબાજુ ત્રિકોણ બરાબર જો એમાંથી કોઈ પણ બે ઇક્વલ આવ્યા તો એ સમધુ બાજુ ત્રિકોણ કહેવાય ઇન શોર્ટ મને શું જોઈશે પહેલાં ત્રણ ત્રણ શીરો બિંદુના યમ જોઈશે હવે આ ત્રણ ત્રણ શીરો બિંદુઓ છે શું બેઝિકલી તો છેદબિંદુ કોના છેદબિંદુ એક બે ત્રણ 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 રેખાના છેદબિંદુ છે તો હું કઈ રીતે ત્રણે ત્રણ શીરો બિંદુ લઈશ તો આને ધારો કે નામ આપી દો એલવન રેખા અને નામ આપી દો એલ ટુ રેખા અને નામ આપી દો એલ થ્રી રેખા તો હું પહેલાં એલવન અને એલ ટુનું છેદબિંદુ શોધીશ એને નામ આપીશ એ પછી એલ ટુ અને એલ થ્રીનું છેદબિંદુ શોધીશ એને નામ આપીશ બી અને લાસ્ટમાં એલવન અને એલ થ્રીનું છેદબિંદુ શોધીશ એને નામ આપીશું આપણે શીરોબિંદુ સી પછી આપણે અંતરસૂત્રથી દરેકે દરેકના ડિસ્ટન્સ એટલે કે બાજુની માપ શોધીશું ક્લિયર આટલી વસ્તુ ઓકે ચલો ઓકે ઓકે બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ બ્રહ્મ વાક્ય છે લખી રાખજો જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ ડિસ્કસ કર્યું હતું કે કોઈપણ બે રેખા આપેલી હોય એનું મારે છેદબિંદુ શોધવું હોય ધારો કે આ બે રેખા છે એનું મારે આ છેદબિંદુ શોધવું હોય તો લોપની મેથડનો યુઝ કરવાનો ઓકે એ તો આપણને આવડે તો લખી રાખજો અહીંયા આપેલી કોઈપણ બે રેખાનું છેદબિંદુ શોધવા માટે લોપની મેથડનો ઉપયોગ કરો આવું લખી રાખો ચલો અત્યારે વિડીયો પોઝ કરીને બરાબર સારું ચાલો હવે આપણે એલ અને અને એલ ટુનું છેદબિંદુ શોધીએ તો એલ વન અને એલ ટુ પરથી તો તમે એલ ઉપર થોડું ફોકસ કરો એલ વન શું આપેલું છે એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ ઝીરો અને એલ શું આપેલું છે તો આના પરથી તમે એક્સ ઇક્વલ ટુ વાય લખી શકો અને રાઇટ હેન્ડ સાઈડમાં ટ્રાન્સફર કરીશું એક્સ ઇક્વલ ટુ વાય ઓકે એનો મિનિંગ કે વાયની જગ્યાએ શું મૂકી શકાય એક્સ તો અમારે આ બંનેનું છેદબિંદુ શોધું છે ને તો લોપની મેથડનો મતલબ શું કે તમે બંનેનું જે કોમન પોઈન્ટ છે ને એ ફાઇન કરો છો ઓકે તો લોપની મેથડ જો તમારે યુઝ ના કર્યું હોય તો બીજી કઈ મેથડ ટેન્થ સ્ટેન્ડર્ડમાં આવતી હતી આ બંનેમાંથી કોઈ એક પહેલાં પકડો મેં તમને એક ટોપિક શીખવાડ્યો તો બે વકરોનું છેદબિંદુ કઈ રીતે શોધાય તો બે વક્રોમાંથી આંખ બંધ કરીને પહેલાં કોઈ એક સિલેક્ટ કરો એમાંથી કોઈ એક છેલ્લે સૂતણો કરતાં બને બીજા મૂકો તો બે રેખાએ વક્રો જ કહેવાય ને બેઝિકલી વક્ર એટલે શું એવું નહીં કે વક્ર એટલે વર્તુળ જ પરવલય જ અતિવલય ઉપલય રેખાને પણ વક્ર જ કહેવાય એટલે બે રેખાનું છેદબિંદુ શોધવું હોય તો યા તો તમે લોપની મેથડ યુઝ કરી શકો યા તો બંનેમાંથી કોઈ એક સિલેક્ટ કરો ચલો આ સિલેક્ટ કરો એમાંથી કોઈ એક છેલ્લે સૂત્રનો કરતાં બનાવો બનાવો એક્સ ઇક્વલ ટુ વાય અને એને બીજામાં મૂકો તો વયની જગ્યાએ એક્સ મૂકો અહીંયા યા તો એક્સ જગ્યાએ વાય મૂકો બરાબર એનાથી કંઈ ફરક પડતો નથી તો હું વયની જગ્યાએ એક્સ મૂકું છું તો એક્સ પ્લસ આ ટુ એક્સ ઇક્વલ ટુ થ્રી તો દેરફોર થ્રી એક્સ ઇક્વલ ટુ થ્રી દેરફોર એક્સ ટુ વન હવે એક્સ અને વાય તો ઇક્વલ છે દેરફોર વાય ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ વન તો આ જે વન અને વન આવ્યું ને એ શું આવ્યું તમારી એલ વન અને એલ છે ને બિંદુ જેને શું નામ આપવાનું હતું આપણે એ શું બિંદુ એ મળ્યું મને સીરો બિંદુ દેટ ઇઝ વન કોમાં વન ક્લિયર ઓકે સેમ વે હવે આપણે કોણ છે ને બિંદુ શોધી એલ અને એલ થ્રીનું ઓકે L2 અને L3 થ્રી પરથી તો પહેલાં L2 લખો તો એલ છે આપણું એક્સ પ્લસ ટુ ઇક્વલ ટુ થ્રી અને આ છે ટુ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ સિક્સ ઓકે હવે આપણે આ છે ને એને બે વડે ગુણી નાખીએ બંનેના વહીવને સગુણ સેમ કરવા માટે તો આ એઝ ઇટ ઇઝ લખો એટલે કે એક્સ પ્લસ ટુ ઇક્વલ ટુ થ્રી અને બે વડે ગુણી નાખો તો આ થઈ જશે આપણું ફોર એક્સ પ્લસ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ 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 ઓકે સો આ બંને કેન્સલ તો ફોર એક્સ એક્સ માઇનસ તો માઇનસ થ્રી એક્સ ઇક્વલ ટુ થ્રી માઇનસ ટુવેલ્વ દેટ ઇઝ માઇનસ નાઇન બંને જગ્યાએથી માઇનસ માઇનસ કેન્સલ થ્રી થ્રી ઝા નાઇન દેન ફોર એક્સ ઇક્વલ ટુ થ્રી હવે એક્સ ઇક્વલ ટુ થ્રીને તમે આ બંનેમાંથી કોઈપણ એક ઇક્વેશનમાં મૂકી દો તો ચલો ઓવર ઓલી શોધીએ તો એક્સ ઇક્વલ ટુ થ્રી અહીંયા મૂકે તો આ થ્રી અને આ થ્રી કેન્સલ તો વાય બરાબર ઝીરો તો અહીંયાથી તમને વાય બરાબર ઝીરો મળ્યું આને નામ આપી દઈએ આપણે શીરો બિંદુ નંબર બી ઓકે અહીંયા જ લખું છું તો આ શીરો બિંદુ વિનાયામ મને શું મળ્યા થ્રી અને કોમા ઝીરો તો આ બિંદુ વિનાયામ મને મળ્યા થ્રી કોમાં ઝીરો સેવ વે હવે આપણે બિંદુ સી શોધવા માટે કઈ બે રેખાનું છે બિંદુ લઈશું તો એલ વન અને એલ થ્રી તો અહીંયા લખો એલ વન અને એલ થ્રી પરથી તો એલ વન પરથી આપણે અગેન કોણ છે એક્સ માઇનસ વાય બરાબર ઝીરો અને એલ થ્રી કોણ છે ટુ એક્સ પ્લસ વાય બરાબર સિક્સ તો અહીંયા અગેન એક્સ ઇક્વલ ટુ શું કહેવાય વાય તો જે જ્યાં વાય દેખાય એક્સ મૂકો તો ટુ એક્સ પ્લસ એક્સ દેટ ઇઝ થ્રી એક્સ એન્ડ થ્રી એક્સ ઇક્વલ ટુ સિક્સ દેટ ફોર ટુ થ્રી સિક્સ તો જો એક્સ બરાબર ટુ હોય તો આક્સ અને વાય તો સેમ જ છે એટલે વાય ઇઝ ઓલસો ઇક્વલ ટુ બિંદુ સી નામ તમને શું મળ્યા ટુ કોમાં ટુ ઓકે આપણું કામ પતી ગયું શું શું ફાઇન કરવાનું જવાબ આપણે આ બધી બાજુઓના માપ એટલે કે એ બી બીસી ને તો એ માટે એ ના આમ છે બી ના એમ છે તો અંતર સૂત્રથી આપણે એની લંબાઈ સુધી શકીએ તો બિંદુ એ બરાબર શું થશે જો તો અંડર રૂટમાં વન માઇનસ થ્રી નો હોલ સ્કવેર એટલે માઇનસ ટુ નો સ્કવેર ધેટ ઇઝ ફોર અને વન માઇનસ ઝીરોનો સ્ક્વેર દેટ ઇઝ વન સો આ કેટલા આયા એ બી રૂટ ફાઈવ આવ્યા સેમ વે આપણે બીસી ફાઇન કરીએ તો બીસીમાં અંતરસૂત્ર એપ્લાય કરો તો થ્રી માઇનસ ટુનો સ્ક્વેર એટલે કે વનનો સ્ક્વેર એટલે કે વન અને ઝીરો માઇનસ ટુ એટલે માઇનસ ટુનો સ્કવેર એટલે કે ફોર એટલે આ આવ્યું રૂટ ફાઇવ અને સેમ વે આપણે એસી ફાઇન કરીએ તો એસી બરાબર શું થશે અંડર રૂટમાં વન માઇનસ ટુ એટલે કે વનનો સ્ક્વેર વન અને વન માઇનસ ટુ એટલે અગેન માઇનસ વનનો સ્ક્વેર વન એટલે કે રૂટ ટુ આયા તો જો શું એ બી બી સી એ ત્રણ ઇક્વલ છે ના આ બે રૂટ ફાઈ છે બટ આ રૂટ ટુ છે તો બે બાજુ તો સેમ છે ને બટ રૂટફાઈ રૂટ ફાઈ એ બી અને બીસી તો સેમ છે ને એ બી ઇઝ ઇક્વલ ટુ બીસી તો આ કયા ટાઈપનો ત્રિકોણ થયો કહેવાય સમધવી બાજુ ત્રિકોણ થયો કે ધેટ ઇઝ ઓપ્શન નંબર સી ક્લિયર છે સિમ્પલ ક્વેશ્ચન બરાબર ઓકે સો બેઝિકલી ત્રણ રેખાઓના છેદ બિંદુ શોધ્યા બે બેની પેરમાં ત્રણ ત્રણને આપણે એ નામ આપી દીધા અને અંતરસૂત્ર યુઝ કર્યું કે નવું છે નહીં ઓકે સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો ઓકે સ્ટુડન્ટ સો નાવ મૂ ટુ અર નેક્સ્ટ ક્વેશ્ચન શું આપેલું છે તમને ત્રિકોણ એ બી ત્રણ સિરો બિંદુ એ અને સી આપેલા છે તો એ ત્રિકોણના લંબ કેન્દ્રના યામ શોધો ઓકે હવે આપણે પ્રીવિયસ લેક્ચરમાં આ ટાઈપનો એક ટૉપિક જોયો તો આ લંબ કેન્દ્ર છે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું મધ્ય કેન્દ્ર ઓકે સો આ બધા ટોપિક યાદ રાખજો હજુ પરિકેન્દ્ર આવશે અને અંતઃ કેન્દ્ર પણ આવશે ટોટલ ચાર ટાઈપના કેન્દ્રો છે ઓકે ત્રિકોણ માટે એક તો મધ્ય કેન્દ્ર એક લંબ કેન્દ્ર એક અંતઃ કેન્દ્ર અને એક પરિકેન્દ્ર ઓકે આ ત્રણ ટોપિક ચાર ટોપિક છે તો એમાંથી પહેલો ટોપિક તો મધ્ય કેન્દ્ર તો ઈઝી હતું મધ્ય કેન્દ્ર કઈ રીતે શોધાય તમને ત્રણ ત્રિકોણના સીધો બિંદુ આપેલા હોય તો એક્સ વન એક્સ ટુ એક્સ થ્રીનો સરવાળો ભાગ્યા ત્રણ કોમાં વાય વન વાય ટુ વાય થ્રીનો સરવાળો ભાગ્યા ત્રણ બહુ સિમ્પલ હતું મધ્ય કેન્દ્ર ઇઝ વેરી સિમ્પલ ઓકે હવે લંબ કેન્દ્ર શું તો લંબ કેન્દ્રની ડેફિનેશન યાદ રાખજો કે ત્રિકોણના કોઈ પણ ત્રણ યા તો કોઈ પણ બે લઈ લો તો પણ ચાલે હા ઓકે તો ત્રિકોણના વેધના સંગમ નહીં યા તો છેદબિંદુને ઓકે ટેક્સ્ટબુકમાં છેદબિંદુ આ એકચ્યુઅલી આ બધું દસમા ધોરણમાં નવમાં ધોરણમાં આ ચારે ચાર ટોપિક આવી જ ગયેલા છે નવા છે નહીં એનો યુઝ આપણે ઇલેવન્થમાં જે ડબલ યુમાં કરીએ છીએ ઓકે સો ત્રિકોણના વેધના છેદ નહીં યા તો સંગમ બિંદુને શું કહેવાય તો કે લંબ કેન્દ્ર કહે છે ઓકે લંબ કેન્દ્ર કહે છે તો વિડિયો પોઝ કરીને આ ડેફિનેશન પહેલા લંબ કેન્દ્રની લખી રાખો ચલો હવે આપણે આના સોલ્વ કરીએ તો બેઝિકલી આપણે લંબ કેન્દ્રના યામ જ પૂછવા છે ઓકે તો પહેલાં પહેલાં તો આ ત્રિકોણ આપણને આપેલો છે એ જેના યામ છે માઇનસ વન કોમાં સેવન બિંદુ બીના યામ છે માઇનસ સેવન કોમાં વન અને બિંદુ સીના યામ આપણને આપેલા છે ફાઇવ કોમાં માઇનસ ફાઇવ તો આ ત્રણ ત્રણ સીરો બિંદુ ચલો એમના વેધ બરાબર હવે વેધ એટલે શું બેઝિકલી તો એક બે વેધ એ બેઝિકલી એક લાઇન સેગમેન્ટ છે એક રેખાખંડ છે વેધ શું છે બેઝિકલી એક રેખાખંડ છે ક્યાંથી ક્યાં ડ્રો કરેલો હોય તો કોઈ એક સીધો બિંદુથી એની સામેની બાજુ પર એક તમે લંબ દોરોને એ લંબને વેધ કહેવાય બરાબર હવે એ એક્ઝેક્ટલી એને દ્વિભાજક હોય એવું જરૂરી નથી દ્વિભાજક અલગ છે વેધ અલગ છે દ્વિભાજક પણ આવું જ હોય બટ એક્ઝેક્ટલી એના આ સામેની સાઈડના મિડ પોઈન્ટમાંથી મધ્ય બિંદુમાંથી જ પસાર થાય એટલે સામેની બાજુનો બે ઇક્વલ પાર્ટ કરે એને દ્વિભાજક કહેવાય દ્વિભાજક ભાજક એટલે ભાગ કરવા દ્વિ એટલે બે અને બે સરખા ભાગ કરે ને એક લાઇન સેગમેન્ટ એક રેખાખંડ કે જે જેમાંથી નીકળ્યા છે એની સામેની બાજુના બે સરખા ભાગ કરે એને દ્વિભાજક કહેવાય જ્યારે વેદ એ દ્વિભાજક ના હોય એટલે કે સામેની સાઈડના મધ્ય બિંદુમાંથી પસાર ન થતું હોય એ આ ટાઈપની કંઈક હોય બરાબર એ આ ટાઈપનું જ કંઈક હોય જે બીસીને કેવો હશે એક્ઝેક્ટલી લંબ હશે સેમ વે બીનો જો મારે વેદ ડ્રો કરવો હોય તો હું આ રીતે ડ્રો કરીશ બરાબર એ પણ કેવો હશે એસીને એક્ઝેક્ટલી લંબ હશે તો આ એમ નામ આપી દઈએ અને બી એન નામ આપી દઈએ ઓકે તો આજે તમને મિડ પોઈન્ટ દેખાય મતલબ કે આજે તમને આ બંને વેદનું એટલે કે બી એન અને એ એમ આ બંને વેદનું તમને જે છેદ બિંદુ દેખાય છે ને એ એ જ શું હશે તમારું લંબ કેન્દ્ર ઓકે શું કોઈ પણ બે રેખા યા તો રેખાખંડના જો મને સમીકરણ મળી જાય અને એને લોપની મેથડથી ઉકેલું તો મને શું મળ્યું કહેવાય છેદબિંદુ મળ્યું કહેવાય એટલે ઇનશોર્ટ મારે શું કરવાનું છે તો આ વેધ એ એમ અને વેધ બી એન આ બંનેના સમીકરણ ફાઇન કરવાના છે અને લોપની મેથડથી એ બંને વેદને શું શોધીશું છે જ બિંદુ એટલે મને મારો ફાઇનલ આન્સર મળી જશે ઓકે ચલો તો મિશન છે આપણું અહીંયા એ એમ પહેલાં પકડો એ એમને તો એ એમનું સમીકરણ શોધું તો એ એમ એ બેઝિકલી એક રેખા જ છે એવું માની લો બેઝિકલી અને આમ એક્સટેન્ડ કરું પર તો એ શું થઈ ગયું કે રેખા સર એ રેખા પર તમને એક બિંદુ આપેલું છે આ જો આ એ એમ શું છે બિઝિકલી એક રેખા એના પરનું બિંદુ એ આપેલું છે ઓકે તો જો મને રેખા એ એમનું ઢળ મળી જાય જો મને રેખા એ એમનો ઢળ મળી જાય તો આનું સમીકરણ શોધવા માટે કયું સૂત્ર યુઝ કરીશ તો દુનિયામાં એક જ સૂત્ર અવેલેબલ છે ઓકે આ સૂત્રમાં તમે એક્સ વન અને વહીવનની જગ્યાએ શું બિંદુ મૂકશો આ એ અને એમ મારે એનો શોધો પડશે એટલે રેખા એ એમનો મારે ઢર શોધો પડશે તો એ તો બહુ સિમ્પલ છે યાર રેખા એ એમ અને રેખા બીસી કેવી છે એકબીજાને જોવો તો લંબ તો જો મને બી અને સી રેખાનો ઢર મળી જાય બીસી રેખાનો ઢર મળી જાય તો એના વ્યસ્તનો વિરોધી કરું તો મને એ એમનો ઢર મળે સિમ્પલ છે ને બે રેખા એકબીજાને લંબ હોય તો એક બંનેના ઢળ એકબીજાના કેવા હોય વ્યસન વિરોધી એક રેખાનો ઢળ ફાય હોય તો એના લંબ રેખાનો ઢળ માઇનસ વનનો પણ ફાઈ જશે તો આપણને આવડા જ છે તો પહેલાં આપણે શું શોધીશું તો સ્ટાર્ટ અહીંયાથી કરજો સ્ટાર્ટ અહીંયાથી કરજો લખવાનું ફિગર એની નીચે આ પહેલાં શું શોધવાનો રેખા બીસીનો ઢાળ હવે બે બિંદુ આપેલા હોય તેમનો એમનો ઢાળ કઈ રીતે શોધાય તો અંશમાં બંનેની વાયવાય આમોની બાદ બાકી છેદમાં બંનેના એક્સે આમોની બાદ બાકી તો વાય આમનો બાદ બાકી લેવાનું માઇનસ માઇનસ ફાઈવ અને છેદમાં શું થશે માઇનસ સેવન અને માઇનસ ફાઈવ તો ઉપર વન પ્લસ ફાઈવ લે સિક્સ અને નીચે થઈ જશે માઇનસ ટ્વેલ્વ ઓકે સો ધીસ ઇઝ માઇનસ વન પોઈન્ટ ટુ તો રેખા બીસીનો ઢળ આવ્યો ઓકે હવે લખીશું એ અહીંયા બીસી અને બીજી કઈ રેખા છે એ એ બંને કેવી છે એકબીજાને લમ તો જો બીસીનો ઢળ માઇનસ વન પોઈન્ટ ટુ આવ્યો તો આના વ્યસ્તો વિરોધી કરો પ્લસ ટુ થશે ને ઓકે ધેર ફોર એ એમનો ઢળ કેટલો થશે ઇટ વિલ બી ટુ ઓકે સો આ ટુને આપણે અહીંયા મૂકી દઈએ તો વાય માઇનસ વાય વન કોણ છે આપણો સેવન ઇઝ ઇક્વલ ટુ ટુ અને એક્સ માઇનસ એક્સ વન પાછો માઇનસ વન છે એટલે માઇનસ વન માઇનસ વન પ્લસ થઈ જશે ઓકે ટુને અંદર કર દો તો વાય માઇનસ સેવન ઇઝ ટુ ટુ એક્સ પ્લસ ટુ તો આને ફાઇનલી એક્સ પ્લસ બી વાય પ્લસ ફોર્મમાં લખો તો આ ટુ એક્સ માઇનસ વાય પ્લસ નાઇન ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો આ આવી ગયું આપણું એક વેધનું સમીકરણ વેદ એ સમીકરણ આવી ગયું ક્લિયર સારું હવે નેક્સ્ટ આપણું કામ રહેશે બી એન વેદનું સમીકરણ શોધવાનું તો એના માટે પણ જુઓ તો આ બી એન વેદ કયા બિંદુમાંથી પસાર થાય છે આ બિંદુમાંથી પસાર થાય છે તો અગેન જો મને બી એનનો વેધ મળી જાય તો આ જ ઇક્વેશનનો યુઝ કરીને આઈ કેન ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ બી એન તો એના માટે મારે બી એન એનનો જોઈએ બટ બી એમ એ કોને લંબ છે એક્ઝેક્ટલી એસીને લંબ છે કોપી આ ટાઈપનું સોલ્યુશન છે બી એન એ એસીને લંબ છે તો એસી માટે તો બે બિંદુ આપેલા છે એટલે એસીનો ઢળ મળી જશે એના વ્યસનો વિરોધી કરીશું તો મને બી એનનો ઢર મળશે ઓકે ચલો તો અહીંયા સોલ્યુશન લખીએ એસીનો શું શોધે ચલો પહેલાં તો રેખા એસીનો ઢળ ઇઝ ઇક્વલ ટુ કેટલો થશે જુઓ તો સાત માઇનસ માઇનસ પાંચ એટલે ડાયરેક્ટ લખું તો ટ્વેલ્વ અને નીચે શું થઈ જશે માઇનસ વન માઇનસ ફાઈવ દેટ ઇઝ માઇનસ સિક્સ તો આ માઇનસ ટુ આવ્યો ઓકે હવે અહીંયા લખીશું કે એસી એ કોને એક્ઝેક્ટલી લંબ છે તો બી એન વેધને લંબ છે બી એન વેધને લંબ છે ઓકે માટે આ વેધ જે બી એન છે ને એનો ઢળ કેટલો થઈ જશે તો માઇનસ ટુના વ્યસનો વિરોધી કરો તો પ્લસ વન અપોન ટુ થશે યસ તો આ પ્લસ વન અપોન ટુને અહીંયા મૂકી દો તો આ શું થશે સોલ્યુશન જુઓ ધ્યાનથી તો વાય માઇનસ વાય વન વાય વન કોણ છે આપણો વન ઇઝ ઇક્વલ ટુ એનો ઢળ કેટલો આવ્યો વન અપોન ટુ અને અહીંયા આવશે એક્સ માઇનસ એક્સ વન એક્સ વન છે માઇનસ સેવન તો આ થઈ જશે પ્લસ સેવન ક્રોસ મલ્ટિપ્લાય કરો તો ટુ વાય માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ સેવન તો આને એ એક્સ પ્લસ વી વાય પ્લસ સી ઇક્વલ ટુ ફોર્મમાં લખો તો એક્સ માઇનસ ટુ વાય પ્લસ નાઇન ઇક્વલ ટુ ઝીરો તો આ આવ્યું આપણા બીજા વેદ બી એનનું આ સમીકરણ તો હવે બંનેના વેદનું શું કરવાનું લોપની મેથડથી ઉકેલ ઓકે તો અહીંયા લખ્યા ચલો તો પહેલો વેદ કોણ છે જો તો આપણો આ ટુ એક્સ માઇનસ વાય પ્લસ નાઇન ઇક્વલ ટુ ઝીરો બીજો વેદ કયો છે એક્સ માઇનસ ટુ વાય પ્લસ નાઇન ઇક્વલ ટુ ઝીરો ઓકે હવે આને લોપની મેથડથી કઈ રીતે ઉકેલી શું તો પહેલાં પહેલાં તો આ જે સેકન્ડ ઇક્વેશન છે ને એના એક્સ સહગુણકોને જો મારે સેમ બનાવવાના હોય તો સેકન્ડ ઇક્વેશનને મારે કમ્પલસરી ટુથી મલ્ટિપ્લાય કરવા પડે ઓકે તો પહેલું એઝ ઇટ ઇઝ લખીએ પહેલું એઝ ઇટ ઇઝ સેકન્ડને ટુથી મલ્ટિપ્લાય કરતો તો ટુ એક્સ માઇનસ ફોર વાય પ્લસ એટીન બરાબર ઝીરો આ માઇનસ આ પ્લસ આ માઇનસ ઓકે આ બંને કેન્સલ તો માઇનસ વાય પ્લસ ફોર વાય દેટ ઇઝ થ્રી વાય નાઇન માઇનસ એટ ઇનિસ માઇનસ નાઇન એ માઇનસ નાઇન ટુ નહીં પહેલી જશે તો પ્લસ નાઇન સો વાય ઇઝ y ટુ થ્રી આવ્યો વ ઇઝ ઇક્વલ કોઈ એકમાં મૂકી દો તો સોલ્યુશન અહીંયા છે ધ્યાનથી બધું વિચારીને લખજો ક્યાંથી ક્યાં બધું જાય છે વહીંની જગ્યાએ ત્રણ મૂકો તો માઇનસ થ્રી પ્લસ નાઇન જશે દેટ ઇઝ પ્લસ સિક્સ પ્લસ સિક્સ પહેલી જશે તો માઇનસ સિક્સ મતલબ રહ્યું શું ટુ એક્સ ઇક્વલ માઇનસ સિક્સ દેટ ફોર એક્સ થ્રી એનું મિનિંગ કે તમને છેદબીનું શું મળ્યું માઇનસ ત્રણ ત્રણ ઓકે માઇનસ ત્રણ કોમા ત્રણ ઇન ઓપ્શન નંબર એક છે સિમ્બલ દાખલો તો અહીં જો તમને લંબ કેન્દ્ર શું છે એની ડેફિનેશન ખબર હોવી જોઈએ કે ત્રિકોણ બે યા તો કોઈ પણ ત્રણ વેદ તમે આ મેં આ બે વેધ લીધા તમે આ પણ વેધ લઈને બીજો કોઈ પણ વેધ લઈ શકો ત્રણમાંથી કોઈ પણ બે વેધ લઈ લો અને આ રીતનું સોલ્યુશન કરો તો આન્સર આવી જશે ઓકે સો વિડિયો પોઝ કરીને પહેલાં ડેફિનેશન લખો પછી આખું સોલ્યુશન વ્યવસ્થિત રીતે નોટ કરી લો ઓકે સ્ટુડન્ટ સો ના મૂવિંગ ટુ ઓર નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે ધારો કે ત્રિકોણના ત્રણ સીરો બિંદુ આપણને આપેલા છે એબીસી તથા આ ત્રિકોણની અંદર એક બિંદુ એ ત્રિકોણની અંદર એક બિંદુ પી એવું લો કે જેથી આ ત્રણ ત્રિકોણ ઓકે હવે પહેલાં પહેલાં તો એક ફિગર ડ્રો કરવી પડશે સમજવા માટે ઇન્ટીરિયર બેઝ ક્વેશ્ચન છે ઓકે સો ઓપ્શન્સ આર નોટ ગીવન આ બિંદુ એ બી સી ઓકે હવે આ ત્રિકોણની અંદર એક બિંદુ પી એવું છે કે જેથી ત્રિકોણ એપીસી એપીબી અને પીબીસી એટલે આ બિંદુ ધારો કે અહીંયા એક પી લઈ લઈએ તો કયું ત્રિકોણ આપેલું છે પહેલાં એપીસી એટલે આ એ પી સી ત્રિકોણ દેખાય છે યસ આ ત્રિકોણ બીજો છે એ પી બી એટલે આ એ પી અને આ બી ત્રિકોણ આ બીજો ત્રિકોણ અને ત્રીજો ત્રિકોણ કહો છે પી આ ત્રીજા આ ત્રણ ત્રણ ત્રિકોણના ક્ષેત્રફળ કેવા બને એ ત્રણ ત્રણ ત્રિકોણના ક્ષેત્રફળ સમાન બને બસ આટલી વસ્તુ પરથી તમે શું ડિસાઇડ કરી શકો તો આ બેઝિકલી એક પ્રોપર્ટી છે મધ્ય કેન્દ્રની તો મધ્ય કેન્દ્ર બેઝિકલી ડેફિનેશન શું છે મધ્ય કેન્દ્રની ખબર છે કે તમે ત્રિકોણની અંદરનું જે મધ્ય કેન્દ્ર છે એનાથી ત્રિકોણની અંદર જે એનું મધ્ય કેન્દ્ર છે એનાથી ત્રિકોણના ત્રણ ત્રણ શિરો બિંદુઓથી બનતા જે ત્રણ ત્રિકોણ છે તેમના ક્ષેત્રફળ સમાન હોય આ મધ્ય કેન્દ્રની ડેફિનેશન છે એ નવમાં યા તો દસમો ધોરણમાં આવતી હતી બરાબર કે ધારો કે ત્રિકોણ હોય એબીસી એની અંદર તમે એનું મધ્ય કેન્દ્ર લઈ લો ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કઈ રીતે શું થાય એ તો આપણને ખબર છે ત્રણેયના એક્સે આમોનો સરવાળો ભાગ્યા ત્રણ કોમાં વૈવ આમોનું સરવાળો ભાગ્યા ત્રણ તો એનાથી તમને જે મધ્ય કેન્દ્ર મળે એ મધ્ય કેન્દ્રને એ મધ્ય કેન્દ્રને તમે ત્રણ ત્રણ શિરો બિંદુ જોડે જોઈન દો તો જે ત્રણ ત્રિકોણ બન્યા એને ત્રણ ત્રણના એરિયા એટલે કે ક્ષેત્રફળ કેવા હશે સેમ હશે ધીસ ઇઝ પ્રોપર્ટી ઓફ મધ્ય કેન્દ્ર લખવું હોય તો કમ્પલસરી લખી જ રાખજો એટલે જ્યારે એક્ઝામમાં કોઈ દિવસ આવે આવું પિક્ચર કોઈ દિવસ કે ત્રિકોણની અંદર એક બિંદુ છે એ બિંદુનો એ બિંદુને તમે ત્રણ ત્રણ શિરો બિંદુ જોડે જોઈન કરો તો જે ત્રણ એરિયા બને ત્રણે ત્રણ એરિયા કેવા હશે ઇક્વલ હશે તો આ મધ્ય કેન્દ્રની એક પ્રોપર્ટી છે એનો એક ગુણધર્મ છે યાદ રાખજો તો ઇન્શોર્ટ મારે પહેલાં શું બિંદુ પીજાયામ શોધવો પડશે એના માટે આ ત્રણે ત્રણ તો અવેલેબલ છે જ બરાબર તો લખજો અહીં કે અહીં ત્રણેય ત્રિકોણના ત્રણેય ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોવાથી પી બિંદુ કેવું બનશે પી બિંદુ એ ત્રિકોણ એ બી મધ્ય કેન્દ્ર બનશે મધ્ય કેન્દ્ર બનશે ઓકે ચાલો હવે મધ્ય કેન્દ્રના યામ શું થોડું નાના છોકરાને આવડે તો મધ્ય કેન્દ્ર પીના યામ શું મળશે તમને જોવો તો વન પ્લસ સિક્સ સેવન સેવન પ્લસ થ્રી બાય ટુ અને ડિવાઈડ બાય શું આવશે થ્રી આવશે કોમા આ ટુ છે ઓકે અને વહીવયામનો સરવાળો છે ઝીરો પ્લસ ટુ 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 પ્લસ સિક્સ અને એટ બાય થ્રી ચલો પહેલાં આ સોલ્વ કરો તો સાત દુ ચૌદ ચૌદને ત્રણ સત્તર સત્તર ભાગ્યા બે તરી છ ને સત્તર ભાગ્યા છ અને કોમા એટ બાય થ્રી તો આ તમને બિંદુ પીના મળ્યા હવે નેક્સ્ટ શું કહે છે એ તથા એક નવું બિંદુ ક્યુ આપેલું છે તો પીક્યુની લંબાઈ રે આટલું ચિલ્લર આટલું ચિંધી પૂછવાનું તો જો પી તો મળી ગયો ક્યુ તો ઓલરેડી આપેલો છે રકમમાં તો પીક્યુની લંબાઈ અંદર સુત્રથી નહીં મળે યાર તો આ કામ તમે જાતે કરજો ઓકે સો પીક્યુની લંબાઈ શોધવા માટે કઈ રીતે શોધવાની સેલ્ફ જાતે બરાબર ઓકે અને આનો આન્સર કોઈને કોઈ ઇન્ટીરિયર બેઝ જ આવશે તો કમેન્ટ બોક્સમાં આનો જે આન્સર આવે એ લખીને મને સેન્ડ કરી દેજો ઓકે સો બેઝિકલી એક અંતઃ મધ્ય કેન્દ્રની પ્રોપર્ટી હતી ધેટ યુ હેવ ટુ રિમેમ્બર સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન સોલ્વ કરી દો ઓકે સ્ટુડન્ટ સો ના મૂવિંગ ટુ અવર નેક્સ્ટ ક્વેશ્ચન શું કહેતામાં કે ધારો કે ત્રણ બિંદુ આપેલા છે એચ કોમાં કે વન ટુ અને માઇનસ થ્રી ફોર એ રેખા એલ પર આવેલા છે રેખા એલ પર આ ત્રણ બિંદુઓ છે ઓકે હવે એક બીજી રેખા એલ છે કે જે આ L1 રેખાને લંબ છે ઓકે અને એ જે L2 રેખા છે એ પાછો આ એચ કે અને એક નવું બિંદુ છે ફોર કોમર થ્રી એમાંથી પસાર થાય છે તો આ જે કે અને એચ છે એનો ગુણોત્તર આપણે શોધવાનો છે એટલે ઇન્સોર્ટ આપણે સેપરેટલી કે અને એચની વેલ્યુ ફાઇન્ડ કરવાની અને બંનેનો ગુણોત્તર લઈ લેવાનું ઓકે તો બેઝિકલી આખા દાખલા બે રેખા આપેલી છે એલવન અને L2 એ બંને પાછી એકબીજાને લમ છે એલવન પર ત્રણ બિંદુ છે અને L2 પર બે બિંદુ છે અને એલવન અને L2 પર એક કોમન બિંદુ છે એચ અને K કે આ એચ અને કે અમય છે અને હમઈ છે ઓકે સારું તો પહેલાં આપણે શું શોધીએ તો એલવન રેખાનું સમીકરણ શોધી નાખીએ તો એલવન રેખાનું સમીકરણ શોધવા માટે આપણે ત્રણમાંથી કયા બે બિંદુઓનો યુઝ કરીશું જો આપણને એ વસ્તુ ખબર છે કે કોઈ પણ બે બિંદુ આપેલા હોય તો એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે કયા સૂત્રથી શોધીએ ઓલવેઝ તો વાય માઇનસ વાય વન ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એક્સ માઇનસ એક્સ વન ઓકે હવે આ ત્રણ ત્રણ બિંદુઓમાંથી કયા બે બિંદુઓ નોન છે નોન હોવાનો મતલબ કે આમાં એચ અને કે એમાંથી કોઈ વેલ્યુ ખબર નથી આ બેન્ને ચોખ્ખી કિંમતો છે તો આપણે આ બંને બિંદુઓ લઈએ ઓકે સો વન ટુ અને માઇનસ થ્રી કોમા ફોર માંથી પસાર થતી રેખા એલ વનનું સમીકરણ આપણે શોધીએ બરાબર ઓકે સો આ સૂત્ર યુઝ થશે તો એમાં એક્સ વન અને જગ્યાએ જે પહેલું બિંદુ હોય એ મૂકી દેવાનું એવું જરૂરી નથી પહેલું જ મૂકાય કોઈ પણ મૂકાય ઓકે હવે એનો એમ એટલે કે ઢળ કેમ શોધવાનું તો બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું ઢળ તો આવડે ને તો આનો એમ કેવો થશે તો બંનેના વાઇ એમોની વાત બાકી એટલે કે ટુ માઇનસ ફોર અને નીચે બંનેના એક્સ એમોની વાત બાકી ઉપર માઇનસ ટુ અને નીચે ફોર ધેટ ઇઝ માઇનસ વન ટુ બરાબર સો વાય માઇનસ વાય વન વાય વન કોણ છે આપણા ટુ એમ કોણ છે માઇનસ વન ટુ અને એક્સ માઇનસ વન ટુને ક્રોસ મલ્ટીપ્લાય કરો સો ટુ માઇનસ ફોર ટુ માઇનસ એક્સ પ્લસ વન ઓકે માઇનસ એક્સને લેફ્ટ સાઇડમાં લાવો તો એક્સ પ્લસ ટુ વાય માઇનસ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો આ કોણનું સમીકરણ આવ્યું તો આ આવ્યું આપણું રેખા એલવનનું સમીકરણ આવ્યું ઓકે ચાલ હવે રેખા એલવન અને એલ ટુ એ બંને કેવી છે પહેલા પહેલાં તો આ જે રેખા એલવન છે ને એ પાછા એચ અને કે માંથી પસાર થાય છે એટલે એચ અને કે આ સમીકરણનું સમાધાન કરે બરાબર તો જે આ એચ અને કે માંથી પસાર થાય છે ઓકે તો એલવનના સમીકરણમાં એચ અને કે મૂકી દો તો એચ પ્લસ ટુ કે માઇનસ ફાઈ ઇક્વલ ટુ ઝીરો તો આને આપો સમીકરણ નંબર એક આપણે એચ અને કેચ શોધવું છે ને તો એચ અને કેના સમીકરણની જરૂર પડશે બરાબર ઓકે સારું હવે આ જે રેખા એલવન આવી એ એલ ને લંબ છે તો મેં તમને પહેલાં શીખવાડ્યું હતું કે એલવન અને એલ ટુ એટલે કે જો બે રેખા એકબીજાને લંબ હોય તો એમના સમીકરણોમાં બંનેના સમીકરણોમાં શું સેમ હોય અને શું ડિફરન્ટ હોય રાઈટ તો એલવન અને એલ ટુ એકબીજાને લંબ છે તો એલ ટુનું સમીકરણ લખવું હોય તો કઈ રીતે લખાય તો એલ વન અને એલ ટુના સહગુણકોને ઇન્ટરચેન્જ કરવાના અને વચ્ચે પ્લસ છે તો અહીંયા માઇનસ કરી દેવાની એટલે આ ટુ ક્યાં જશે એક્સની જોડે અને એક્સનો જે સગુણક વન છે એ વહીંની જોડે જતો રહેશે અને વચ્ચે પ્લસ છે એ માઇનસમાં ચેન્જ થઈ જશે તો આવું આવી જશે ટુ એક્સ માઇનસ વાય બટ અચળપાટ અલગ હશે હવે અચળપાટ કોણ છે મને નહીં ખબર તો એની જગ્યાએ આપણે લામડા લઈ લઈએ એન્ડ ધીઝ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઓકે હવે લાંબડાની વેલ્યુ ફાઇન કરવા માટે આપણે શું જુગાડ રમીશું તો આ જે એલ છે એનું સમીકરણ છે સારું એલ ટુ એ કયા નોન બિંદુમાંથી પસાર થાય છે ફોર કોમાં થ્રી તો આ જે ફોર માંથી પસાર થાય છે તો આની જગ્યાએ ફોર ને આની જગ્યાએ થ્રી મૂકો તો ફોર ટુ ઝાઇટ એટ માઇનસ થ્રી સો ફાઈવ પ્લસ લાંબડા ઇઝ ટુ ઝીરો દેરફોલ લાંબડા ટુ માઇનસ તો લાંબડાની જગ્યાએ આપણે શું મૂકી દીધા માઇનસ મૂકી દીધા ઓકે હવે એ માઇનસ ફાઈવને હું અહીંયા મૂકી દઉં તો ટુ એક્સ માઇનસ વાય માઇનસ ફાઈવ બરાબર ઝીરો આ કોનું સમીકરણ આવ્યું એલ ટુનું પરફેક્ટ ઇક્વેશન આવ્યું જેમાં આની જેમ જ એચ અને કે નું આ રેખા સમાધાન કરે છે તો આમાં એક્સ અને વાય જગ્યા એચ અને કે મૂકો તો ટુ એચ માઇનસ કે માઇનસ વાય બરાબર ઝીરો આને આપો સમીકરણ નંબર બે ક્લિયર ઓકે સો લોપની મેથડ લોપની મેથડથી તમે એચ એન્ડ કેનો આ બંને સમીકરણનો ઉકેલ શોધજો બરાબર એટલે તમને એચ એન્ડ કેની સેપરેટલી વેલ્યુ મળશે એ બંને વેલ્યુનો તમે ભાગા કરી લઈ લેજો એટલે તમને આમાંથી કોઈ એક ફાઇનલ આન્સર આવી જશે તો આ કામ હવે તમારે જાતે કરવાનું છે જે પણ કંઈ આન્સર આવે ઓકે એ કમેન્ટ બોક્સમાં લખીને સેન્ડ કરી દેજો ઓકે સો ફરીથી જોઈએ એક બે રેખા છે એલવન એલેક્ટ્રિક બીજાને લમ છે સારું એલ્વન એ આ બે નોન બિંદુમાંથી પસાર થાય છે તો એ બે બિંદુમાંથી પસાર થતાં એલ્વનનું સમીકરણ તો આપણને સુધતા આવડે સારું એ એ પાછું આ એચ કે નામના અનનોન બિંદુમાંથી પણ પસાર થાય છે તો એચ અને કે આનું સમાધાન કરે એટલે એચ અને કેને લગતું એક સમીકરણ મળ્યું ઓકે નેક્સ્ટ હવે શું કરવાનું છે તો હવે બેઝિકલી એલવન અને એલ્ટુ એક બીજાને લમ છે તો એલ્ટુનું સમીકરણ એના પરથી લખવું કરી રીતે લખાય તો જસ્ટ એક્સ અને વાયના સગુણકોને ઇન્ટરચેન્જ કરો અને વચ્ચે જે નિશાની હોય એ ચેન્જ કર દો તો આ તમને એલ ટુનું સમીકરણ આવ્યું બટ અચરપાટ ઓલવેઝ ડિફરન્ટ હોય સો અચરપાટ મને ખબર નથી આપણે લાંબડા મૂકી દીધા બટ લાંબડા શોધવા માટે શું જુગાર નામ્યા તો એલ એ પાછા આ નોન બિંદુમાંથી પસાર થાય છે એટલે એક્સ અને વાયની જગ્યાએ ફોર અને થ્રી મૂક્યા તો મને લાંબડા મળ્યા લાંબડા પાછા અહીંયા મૂક્યા એટલે એલ ટુનું મને પરફેક્ટ ઇક્વેશન મળ્યું હવે આમાં હવે આને રિલેટેડ પણ મારે એચાનક એને ઇન્વોલ્વ હોય એવું સમીકરણ શોધું હોય તો આ રેખા પણ શેમાંથી પસાર થાય છે એચ અને કેમાંથી તો એચ અને કે સમાધાન કરાયું તો ફરીથી મને એચ અને કે હોય એ ટાઈપનું બીજું એક સુરેખ સમીકરણ મળ્યું તો વન અને ને લોપની મેથડથી હું છું તો એચ અને કે ની વેલ્યુ મળશે ઓકે સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો લોકે સ્ટુડન્ટ ના મુવિંગ ટુ અવર નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે જો કે બે ચોક્કસ બિંદુઓ ઝીરો ઝીરો અને એ ઝીરો વન લેતા આ બે ફિક્સ બિંદુઓ લઈ લીધા તો એક એવા બિંદુગણ પીનું સમીકરણ મેળવો કે જેથી ત્રિકોણ એ ઓ પરિમિતિ ચાર થાય ત્રિકોણ આપેલું છે એની પરિમિતિ ત્રિકોણના સીધું બિંદુ કયા છે એ અને ઓ એ તો આપણને આપેલા છે રકમમાં બટ પી વધારાનું આવ્યું તો પીનું બિંદુગણનું સમીકરણ શોધવાનું છે ઓકે તો પહેલાં પેલા ત્રિકોણ આપણે ડ્રો કરવાનો ટ્રાય કરીએ તો આ એક્સ એક્સિસ વય એક્સિસ આ ઓ ઝીરો ઝીરો તો અહીંયા જ હશે બરાબર હવે ઝીરો કોમા વન હવે વિચારો આ બિંદુ વિશે થોડું આ બિંદુ ક્યાં હોય વાય એક્સિસ ઉપર હોય ને કેમ કે એનો એક્સ એમ તો ઝીરો છે તો આ માની લો કે આપણું બિંદુ એ છે તો બિંદુ પી વધારાનું આપણે કેવું અહીંયા લઈ લઈએ અને એના યામ આપણે એચ અને કે ધરી લઈએ કેમ કે બિંદુ ઘણું સમીકરણ શોધવાનું છે રાઈટ એટલે ત્રિકોણના ત્રણ ત્રણ સીરો બિંદુ તો હોવા જોઈએ તો પીના છે યામ આપણી જોડે ના તો આપણે ધારો કે ધારો કે બિંદુ પીના યામ એચ અને કે છે એવું ધરી લઈએ છે તો આજે ત્રિકોણ દેખાય છે ને એ ઓપી જુઓ તો ત્રિકોણ એ ઓપી આની પરિમિતિ ચાર છે ધેટ એવું આપણને આપેલું છે ઓકે તો ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું થયું કે ત્રણેય બાજુઓનો સરવાળો તો હવે આ ઓ ઊનામ કયા છે ઝીરો કોમાં ઝીરો બિંદુ એના આયામ કયા છે ઝીરો કોમાં વન તો દેખીનતી વસ્તુ છે ઓ અને એ વચ્ચેનું અંતર કેટલું તો આના યામ જો ઝીરો ઝીરો હોય અને આના એમ ઝીરો કોમાં વન હોય તો એ ઓ વચ્ચેનું અંતર તો વન થઈ ગયું ઓકે હવે આપણને ત્રિકોણ એ ઓ પીની પરિમિતિ બરાબર ચાર આપેલું છે તો ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણ ત્રણ બાજુનો સરવાળો એટલે એમાંથી એક બાજુનું તો માપ આપણને એડવાન્સમાં ખબર છે વન એટલે એ વન હશે પછી બીજી બાજુ કઈ છે એપી અને બીજી બાજુ કઈ છે ઓપી ઓકે આ ત્રણ ત્રણનો સરવાળો આપણને ફોર આપેલો છે એમાંથી વન પેલી સાઈડ જતો રહેશે તો ફોર માઇનસ વન વિલ બી થ્રી સો એપી પ્લસ ઓપી ઇઝ ઇક્વલ ટુ થ્રી ક્લિયર સારું હવે એ પી એટલે શું તો બિંદુ એ અને પી વચ્ચેનું અંતર ओबी એટલે શું તો ઓ અને પી બિંદુ વચ્ચેનું અંતર તો એપી વચ્ચેનું અંતર શોધવું તો આપણે અંતર સૂત્ર યુઝ કરવું પડશે ચાલ ચલો તો આ બંનેમાં અંતર સૂત્ર એપ્લાય કરો તો અંડર રૂટમાં શું થશે તો h - 0 નો હોલ સ્ક્વેર એટલે કે h નો સ્ક્વેર + k - 1 નો હોલ સ્ક્વેર k - 1 નો હોલ સ્ક્વેર + ઓપી એટલે શું તો કે અંડર રૂટમાં h - 0 નો સ્ક્વેર + k - 0 નો સ્ક્વેર એટલે બિસિકલી શું થશે અંડર રૂટમાં h નો સ્ક્વેર + k નો no સ્ક્વેર ઇઝ ઇક્વ થ્રી ઓકે હવે આને સોલ્વ કરવાનું છે આપણે તો તમને સીધો આન્સર મળી જશે એટલે ઇન શોર્ટ આપણો ભલે આ ચલ અહીંયા એચ અને કે છે જે ફાઇનલ આન્સર આન્સર આવશે એમાં તમે એચ અને કે એની જગ્યાએ એક્સ અને વાય મૂકી દો તો તમને બેઠે બેઠો હથી કોઈ એક આન્સર મળી જશે હવે આને સોલ્વ કરવા માટે શું કરાય બેઝિકલી તો ઇક્વલ ટુ નહીં મેથ્સનો એક સિમ્પલ રૂલ કહું ઇક્વલ ટુ નહીં કોઈ એક સાઈડ ચાહે લેફ્ટ હેન્ડ સાઈડમાં હોય યા તો રાઈટ હેન્ડ સાઈડમાં જો બે વખત સ્ક્વેર રૂટ વાળ તમ દેખાય વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો એકને પેલી બાજુ લઈ જવાનું અને પછી બંને બાજુ સ્ક્વેર કરવાના ઓકે સો આને આપણે પેલી બાજુ લઈ જઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડમાં જાય એચ સ્ક્વેર પ્લસ કે માઇનસ વનનો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ શું થશે અહીંયા થ્રી માઇનસ અંડર રૂટમાં એચ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર ઓકે હવે હવે બંને બાજુ સ્ક્વેર કરતા તો લેફ્ટ હેન્ડ સાઈડનું તમે સ્ક્વેર કરો તો સ્કવેર રૂટ ગાયબ થઈ જશે તો શું બચ્યું ખાલી એચ સ્ક્વેર પ્લસ કે માઇનસ વનનો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ હવે ધ્યાનથી જોજો અહીંયા એ માઇનસ બી નો હોલ સ્ક્વેરથી આપણે વિચારવું પડશે એનું વિસ્તરણ કરવું પડશે તો થ્રીનો સ્ક્વેર નાઇન માઇનસ થ્રી ટુ છે સિક્સ અને અંડર રૂટમાં એચ સ્ક્વેર પ્લસ કે સ્કવેર અને પ્લસ આનો સ્ક્વેર એટલે ખાલી એચ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર થશે બરાબર હવે એક કામ કરીએ જો બંને બાદથી ફર્સ્ટ ઓફ ઓલ એચ સ્ક્વેર એચ સ્ક્વેર કેન્સલ હવે આનું વિસ્તરણ કરો તમે તો અહીંયા શું થશે કે સ્ક્વેર માઇનસ ટુ કે પ્લસ વન ઇઝિકલ નાઇન માઇનસ સિક્સ અંડર રૂટમાં એચ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર અને પ્લસ અહીંયા આવશે કે સ્ક્વેર બરાબર તો આ કે સ્ક્વેર આ કે સ્ક્વેર કેન્સલ તો આઈ થિંક હવે આન્સર આવી જવો જોઈએ બટ એ પહેલાં બધા ટર્મ્સને પહેલી બાજુ લઈ જાઓ ઓકે શું શું થશે અહીંયા એક કામ કરો આ બધાને લેફ્ટ હેન્ડ સાઈડમાં લાવો તો આ સિક્સ પ્લસ થશે ને અંદરરૂટમાં એચ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર માઇનસ ટુ કે અને વન માઇનસ નાઇન દેટ ઇઝ માઇનસ એટ એન્ડ ધીસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઓકે હવે ફાઇનલ આન્સર લાવવા માટે આપણે એક કામ કરીએ આ બંનેને પહેલી બાજુ લઈને પછી પાછું બંને બાજુ સ્ક્વેર કરીએ તો સિક્સ અને અંડર રૂટમાં બચશે એચ સ્ક્વાયર પ્લસ કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ બંને માઇનસ છે એ પહેલી બાજુ જશે તો પ્લસ થશે એટલે કે ટુ કે પ્લસ એઇટ હવે બંને બાજુ સ્ક્વેર લઈ લો તો સિક્સનો સ્ક્વેર થર્ટી સિક્સ અને આ બાજુ તમે સ્ક્વેર લેશો તો સ્કવેર રૂટ કેન્સલ થશે એટલે ઓનલી આવું બચશે અને આ બાજુ તમે એ પ્લસ બી ઉક્વેર એપ્લાય કરો તો અહીંયા થશે ફોર કે સ્ક્વેર ટુ એ એટલે કે આઠ દુ સોળ દુ બત્રીસ કે અને અહીંયા આવી જશે 64 ફોર ઓકે છત્રીસ मल्टीप्लाई करो કરો તો થર્ટી સિક્સ એચ સ્ક્વેર પ્લસ થર્ટી સિક્સ કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ફોર કે સ્ક્વેર પ્લસ થર્ટી ટુ કે પ્લસ સિક્સટી ફોર ઓકે સો અહીંયા જ્યાં જ્યાં એક્સ દેખાય ને સો જ્યાં જ્યાં એચ અને કે દેખાય ને તે અનુક્રમે એક્સ અને વાય મૂકી દો તો થર્ટી સિક્સ થઈ જશે ઓકે હવે જોજો થર્ટી સિક્સ કે સ્ક્વેર માઇનસ ફોર કે સ્ક્વેર દેટ ઇઝ બત્રીસ કે અને જગ્યાએ મૂકવાના છે આપણે વાય તો બત્રીસ વાય થશે આ માઇનસ માઇનસ ચોસઠ ટુ ઝીરો ઓકે બધામાંથી જુઓ તો શું કોમન નીકળશે ફોર 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 કોમન નીકળશે તો ફાઇનલ આન્સર હું અહીંયા લખું છું બધામાંથી તમે ફોર કોમન કાઢી લો તો અહીંયા નવ ચોક છત્રીસ આવશે એટલે નાઇન એક્સ સ્ક્ર પ્લસ ફોર કોમન કાઢો તો એટ વાય સ્કવેર અહીંયાથી ફોર કોમન કાઢો તો અગેન એટ વાય અને આ માઇનસ ચોસઠને તમે જો આમાં દરેક જગ્યાએ કોન્સ્ટન્ટ રાઇટ હેન્ડ સાઈડમાં છે તો માઇનસ ચોસઠને પેલી બાજુ લઈ જાઓ બટ એને પણ ચાર વડે ડિવાઈડ કરવા પડશે એટલે સોળ ચોક ચોસઠ ઓકે સો આ આન્સર ક્યાં દેખાય છે રાઇટ ઓકે એનો મિનિંગ ઓપ્શન એ તમારો આન્સર છે તો બિંદુગણવાળું કોઈ પણ ક્વેશ્ચન આવે બિંદુ ગણ એમાં તમને જે બિંદુ આપેલું હોય ને એના યામ ઓલવેઝ એચ અને કે ધરવા તો તમારો ફાઇનલ આન્સર એચ અને કેમાં જ આવશે બટ છેલ્લે આન્સર આપણે ઓપ્શન્સ જોડે મેચ કરવા માટે એચ અને કેની જગ્યાએ અનુક્રમે એક્સ અને વાય મૂકવાના છે આ એક લોજિક યાદ રાખજો બરાબર બિંદુ એનું સમીકરણ પૂછે ત્યારે ઓકે શું વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો ઓકે સ્ટુડન્ટ સો નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન એક સિમ્પલ ક્વેશ્ચન છે આ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન જે ડબલ્યુમાં પૂછેલો કેટલો ઇઝી ક્વેશ્ચન છે જોજો એક રેખા આપેલી છે ટુ એક્સ માઇનસ થ્રી વાય પ્લસ સેવન્ટીન ઇક્વલ ટુ ઝીરો આ રેખા એક એવી છે તો બે બિંદુ આપેલા છે સેવન સેવન્ટીન એન્ડ ફિફ્ટીન કોમો બીટામાંથી આ બે બિંદુમાંથી પસાર થતી રેખાને આ રેખા લંબ છે તો આ જે બીટા છે ને એની વેલ્યુ આપણે ફાઇન કરવાની છે કેવું સિમ્પલ ક્વેશ્ચન છે જો શું કહે છે એક રેખા છે આ એ આ બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ છે તો આનો ઢળ અને આ બે બિંદુમાંથી પસાર થતી રેખાના ઢળનો ગુણાકાર કેટલો થાય માઇનસ વન આપણને ખબર છે ને કે બે રેખા એક બીજાને લંબ હોય તો બેનો ઢળનો ગુણાકાર માઇનસ વન થાય તો આ રેખા કયા ફોર્મમાં આપણને આપેલી છે એ એક્સ પ્લસ વ્ય પ્લસ સીક્વલ ટુ ઝીરો એનો ઢળ માઇનસૂત્ર થી મળશે તો અહીંયા લખીએ કે રેખા L1 અને નામ આપી દઈએ આપણે રેખા L1 ઓકે તો રેખા એલ વન કઈ છે ટુ એક્સ માઇનસ થ્રી વાય પ્લસ સેવન્ટીન ઇક્વલ ટુ ઝીરોનો એમ વન થશે તો માઇનસ અંશમાં શું આવે નો સગુણક એટલે કે ટુ અને નીચે નો સગુણક એટલે પ્લસ ટુ બાય થ્રી એટલે એમ વન કેટલો મળ્યો તમને પ્લસ ટુ બાય થ્રી ઓકે હવે બીજી રેખા લઈ લઈએ એલ ટુ કે જે કયા બિંદુમાંથી પસાર થાય છે તો સેવન સેવન્ટીન અને ફિફ્ટીન કોમા બીટામાંથી પસાર થાય છે તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ એમ ટુ કેટલો મળશે આપણને તો અંશમાં શું આવે બંનેના વહી યામોની બાદ બાકી આવું થશે અને બંનેના સેવન માઇનસ ફિફ્ટીન એટલે માઇનસ સિક્સ થશે સોરી માઇનસ એટ થશે ઓકે સારું તો આ બેઝિકલી એમ વન અને એમ ટુ આવ્યું હવે રેખા એલ વન અને રેખા એલ ટુ બંને કેવી છે બીજાના લંબ તો બંનેના ઢાળનો ગુણાકાર કેટલો થશે માઇનસ વન થશે સારું એમ વન કેટલો છે ટુ બાય થ્રી ઓકે એમ ટુ કહેલો છે સેવન્ટીન માઇનસ બીટા અપોન માઇનસ એઇટ સેવન્ટીન માઇનસ બીટા અપોન માઇનસ એન્ડ ધીસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન તો બંને સાઈડથી માઇનસ અને માઇનસ કેન્સલ ઓકે હવે એઇટ ઇન્ટુ થ્રી ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફોર રાઇટ હેન્ડ વન જોડે ક્રોસ મળી બેયા તો રાઇટ હેન્ડ આવી જશે એટ થ્રી ઝાર ટ્વેન્ટી ફોર ઓકે હવે આ ટુ એ આ બંને જોડે મળી જશે તો સત્તર દુ ચોત્રીસ અને માઇનસ ટુ બીટા ઓકે મારે બીટા ફાઇન કરો તો ને તો આને રાઇટ હેન્ડ સાઇડમાં લઈ જાઓ ટ્વેન્ટી ફોર અને લેફ્ટ હેન્ડ સો થર્ટી ફોર માઇનસ ટ્વેન્ટી ફોર ટેન સો ટેન ઇઝ ઇક્વલ ટુ ટુ બીટા બીટા ટુ સો બીટાની વેલ્યુ આપણને મળી ગઈ દેટ ઇઝ ઇન ઓપ્શન નંબર ડી છે એક સિમ્પલ ક્વેશ્ચન બરાબર તો આટલો તમને ફંડા આવડવો જોઈએ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનો ક્વેશ્ચન છે ઓકે સો વિડિયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો ઓકે સ્ટુડન્ટ ટુ અવર નેક્સ્ટ ક્વેશ્ચન શું કે ત્રિકોણના બે શિરોબિંદુ આપેલા છે લંબ કોણ છે એટલે કે ઝીરો ઝીરો એ તમારું લંબ કેન્દ્ર છે તથા તો તેનું ત્રીજું શિરો બિંદુ કયા ચરણમાં છે તો ઇન આપણે એ ત્રીજા શિરોબિંદુના યામ શોધી નાખીએ તો એ યામ મતલબ કે એનું આખા બંનેના યામ શોધીશું આપણે ત્રીજું ચરણના આખું જે ત્રીજું બિંદુ છે ને એ શોધીશું અને એક્સ અને વાય એમ કઈ ટાઈપના છે એના પરથી આપણે ડિસાઇડ કરીશું કે ચારમાંથી કયું ચરણ છે ઓકે સો ફર્સ્ટ ઓફ ઓલ આ છે આપણું એક ત્રિકોણ બરાબર હવે મેં તમને આનો એક ક્વેશ્ચન કરાયો હતો ઓલરેડી લંબ કેન્દ્રનું કે લંબ કેન્દ્ર એટલે શું તો ત્રિકોણની ત્રણ ત્રણ જે વેધ છે ત્રણ વેધ હતો કોઈ પણ બે વેધ એના સંગમ બિંદુને શું કહેવાય લંબ કેન્દ્ર કહેવાય ઓકે હવે માની લો કે આ જે બિંદુ ઝીરો કોમાં ટુ છે ને એ નામ આપી દઈએ અને ફોર કોમાં થ્રીને બી નામ આપીએ તો આ ઝીરો કોમાં ટુ થાય અને આ ફોર કોમા થ્રી હવે ત્રીજા શિરોબિંદુના એમ આપણે શોધવાના છે તો એ ધરવા પડશે એ ધારો કે ત્રીજા શિરોબિંદુ જે સી છે એના યામ છે એ અને બી ઓકે હવે આપણે બિંદુ એમાંથી પસાર થતું એક વેદ ડ્રો કરીએ હવે વેદ એ ઓબ્વિયસલી એની સામેની બાજુને કેવું હોય હંમેશા લંબ હશે બરાબર અને સેમ વે આપણે અહીંયાથી સામેની સાઈડ ઉપર એક લંબ ડ્રો કરીએ એના આ સંગમ બિંદુને શું કહેવાય આપણું લંબ કેન્દ્રની રકમમાં કેવું આપેલું છે ઉગમ બિંદુ જ આપેલું છે ને ઓકે સારું તો આજે એ બી છે ને ઇન્શોર્ટ આપણે એના યામ શોધવાના છે ને એ યામ પરથી ડિસાઇડ કરીશું કે બિંદુ કયા ચરણમાં છે બંને પોઝિટિવ આવ્યા તો પહેલું ચરણ એક્સ પોઝિટિવ હોય વાય નેગેટિવ હોય તો ચોથું ચરણ બે નેગેટિવ આવ્યા તો ત્રીજું ચરણ એક્સ નેગેટિવ ને વાય પોઝિટિવ તો બીજું ચરણ એ રીતના આપણે ડિસાઇડ કરવાનું છે એટલે ઇન્શોર્ટ મારું કામ છે એ અને બી ફાઇન કરું તો ઓકે હવે એ શોધીશું કે એમનું તો એક કામ કરે આપણે સી બિંદુના યામ શોધવા છે એટલે આપણે છે ને સીમાંથી પસાર થતા વેધનો યુઝ કરવો પડશે બરાબર એટલે આ ત્રીજું એક વેધ આપણે ડ્રો કરી દીધો બરાબર ઓકે હવે આને એમ નામ આપીએ અને એન નામ આપીએ અને આને નામ આપી દઈએ એક રેન્ડમલી પી નામ આપી દઈએ ઓકે હવે એક વસ્તુ વિચારો આ જે સી એમ વેદ છે અને આ એ એકબીજાને કેવા કહેવાય લંબ કહેવાય તો બંનેના ઢરનો ગુણાકાર કેવો થાય માઇનસ વન તો અહીંયા ક્લિયરલી આપણે મેન્શન કરીએ કે આ સી એમ રેખા એ લંબ કોને છે તો એ રેખાને લંબ છે ઓકે એ રેખાને લંબ છે તો બંનેના ઢરનો ગુણાકાર કેટલો થશે માઇનસ વન તો સીએમનો સી એમનો આપણે ઢળ શોધી નાખીએ તો સીએમનો ઢર આપણી જોડે છે નહીં ઓકે શું એક કામ કરવું પડશે હા જો સીએમ ઉપર છે ને બે બિંદુ તો ઓલરેડી છે જ કયા કયા એક તો સીવાળું અને જો જો આગળ જતા જતા હા આવગમ બિંદુ એટલે સી એમનો મારે ઢર શોધો હોય કોઈ પણ રેખાનો ઢર શોધો હોય તો મારે ઓબ્વિયસલી શું જોઈએ ઓલવેઝ શું જોઈએ મારે બે બિંદુ તો જોઈએ જ એકથી કામ ના ચાલે ત્રણ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી કોઈ પણ બે લઈ લો ઓકે બટ આ જે સીએમ રેખા છે એના પર બે બિંદુ છે જ તો સીએમ રેખાનો ઢળ કરી રીતે શોધીશ તો બી માઇનસ ઝીરો અપોન એ માઇનસ ઝીરો શું બી માઇનસ ઝીરો અપોન એ માઇનસ ઝીરો ઓકે હવે એ ઢળ હવે એ ઢળ કઈ રીતે શોધીશું તો થ્રી માઇનસ ટુ અને નીચે શું આવી જશે જુઓ તો નીચે આવી જશે ફોર માઇનસ ઝીરો ફોર માઇનસ ઝીરો સારું તો આ બી અપોન એ થશે હા અને આ થઈ જશે આપણું વન અપોન ફોર એન્ડ ધીસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન તો અહીંયાથી તમે આ ફોર કહેવાય ફોર એ પેલી બ તો તમને બી ઇક્વલ ટુ માઇનસ ફોર એ ટાઈપનું એક ઇક્વેશન મળ્યું ઓકે હવે આ ટાઈપની સેમ સિચ્યુએશન તમને બીજે ક્યાં જોવા મળે છે ધ્યાનથી જુઓ તો જેમાં એ બી હોય એ ટાઈપનું આપણે કંઈ વિચારવું પડશે તો આ જે એ એન અને બી સી બરાબર તો એ એન પર બે બિંદુઓ છે એ અને ઓ તો એનો ડર મળી જશે અને બી સી એમાં એક નોન છે બીજો નોન છે તો અગેન મને એ અને બીના ફોર્મમાં એક ઇક્વેશન મળશે બંનેને લોપરી મેથડથી ઉકેલીશું તો મને એ અને બીની ચોક્કસ કિંમતો મળી જશે એટલે આપણો ફાઇનલ આન્સર આ રહ્યો એટલે તમારા મગજ વાપરવાનું છે કે કયા કયા વિધનો હું યુઝ કરું કે જેથી એ બી તો ઇન્વોલ્વ રહે જ ઓકે તો અહીંયા એ એન લઈ લઈએ તો એ એન કોને લંબ છે જો તો એ બી સીના લંબ છે એ એન લંબ કોણ તો કે બીસી ઓકે સો એનનો ઢળ અને બી સીના ઢળનો ગુણાકાર અગેન કેટલો થશે માઇનસ વોન તો એ એનનો ઢળ કેટલો થશે તો ટુ માઇનસ ઝીરો અપોન ઝીરો માઇનસ ઝીરો હ લોચા વાગ્યા લોચા વાગ્યા લોચા ક્યાં વાગ્યા તો આમાં જ છેદ ઝીરો થઈ જશે રાઈટ એનો મિનિંગ કે આનો મેર પડશે નહીં કેમકે બંનેના આમ ઝીરો છે તો હવે આપણે ઊંધું કામ કરવું પડશે આપણે બીપી વેજ લઈ લઈએ અને એસી તો મેર પડી જશે ઓકે તો બીપી બીપી વેદ અને એસી સી વેદ ઓકે એસી વેદ એ બંને કેવા છે એક બીજાને લમ છે રાઈટ તો બી અને પીનો ઢળ કેવો થશે તો થ્રી માઇનસ ઝીરો અપોન ફોર માઇનસ ઝીરો જો આ રીતે ખાલી મગજ વાપરવાનું ટ્રાયલ એન્ડ એરરનો જ ક્વેશ્ચન છે તમે ટ્રાય કરો જો આન્સર ના આવે તો બીજા વેદ ટ્રાય કરો રાઈટ સો થ્રી માઇનસ ઝીરો અપોન ફોર માઇનસ ઝીરો આ બી પી વેદનો ઢળ આવ્યો ઓકે હવે એસીનો ઢળ શોધો હોય તો ટુ માઇનસ બી અપોન ઝીરો માઇનસ એ યા તો ઊંધું વિચારો બી માઇનસ ટુ અપોન એ માઇનસ ઝીરો સો બી માઇનસ ટુ અપોન એ માઇનસ ઝીરો ઇઝ એ અને થ્રી માઇનસ ઝીરો થ્રી થાય અને ફોર માઇનસ ઝીરો ફોર થાય ઓકે તો એક કામ કરો આ થ્રીને અંદર ગુણી નાખો અને ફોરે એને માઇનસ વન જોડે ક્રોસમાં ગુણી નાખો તો અહીંયાથી તમને શું મળશે થ્રી બી માઇનસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ મળ્યા હવે આજે બીની વેલ્યુ માઇનસ છે ને એને ઉચકી અહીંયા મૂકી દો તો થ્રી એઝ એડ ઇઝ આ માઇનસ પાછળ માઇનસ સિક્સ ઇક્વલ માઇનસ આ માઇનસ થશે રાઈટ માઇનસ ટુવેલ એ માઇનસ ટુવેલ એ પેલી બાજુ જશે તો પ્લસ ટુવેલ એન્ડ પ્લસ ટુવેલ એ માઇનસ ફોર એ દેટ ઇઝ એટ એ એન્ડ એટ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સિક્સ સો ફ્રોમ હિયર વી ગેટ એ ઇઝ ઇક્વલ ટુ ટુ થી કેન્સલ થશે એટલે થ્રી બાય ફોર થશે એટલે માઇનસ થ્રી બાય ફોર આવ્યું ઓકે સો એની વેલ્યુ આવી આપણી માઇનસ થ્રી બાય ફોર એ એની વેલ્યુને ત્યાં ઉચકીને મૂકી દો તો બી બરાબર કેટલા થઈ જશે માઇનસ ફોર અને એની વેલ્યુ કેટલી છે માઇનસ થ્રી બાય ફોર તો ફોર ફોર કેન્સલ એક સેકન્ડ હા હા ફોર ફોર કેન્સલ માઇનસ માઇનસ કેન્સલ તો બી ઇઝિકલ થ્રી આવ્યું એનું મિનિંગ કે એ સીના એમ કયા થશે તો માઇનસ થ્રી બાય ફોર ઇઝ યોર એક્સ અને થ્રી ઇઝ યોર વાય એમ તો આ માઇનસ અને પ્લસ તો બીજું ચરણ આવ્યું તમારું આન્સર ફરીથી એક વખત તો આજે સી એમ છે ક્યાં ગયું સી એમ સી ઢળ કરી શું થશે તો બી માઇનસ ઝીરો અપોન એ માઇનસ ઝીરો બંનેના વાય વાય એમોની બાદ બાકી અપોન બંનેના એક્સે એમોની બાદ બાકી ઓકે એ એ બીના લંબા તો આનો ઢળ શું થશે તો થ્રી માઇનસ ટુ અપોન ફોર માઇનસ ઝીરો ઓકે સો આ વન બાય ફોર થઈ જશે અને આ બી બાય એ સો B ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર એ ઓકે તો આ એક તમને ઇક્વેશન મળ્યું હવે આપણે જોઈએ બીપીનો ઢળ અને એ સીનો ઢાઢ બરાબર બંનેનો ગુણાકાર માઇનસમાં થશે તો બી ઢળ કેટલો થશે તો અગેન થ્રી માઇનસ ઝીરો અપોન ફોર માઇનસ ઝીરો ઇઝ થ્રી બાય ફોર અને એ સીનો ઢાળ કેટલો થશે તો બી માઇનસ ટુ અપોન એ માઇનસ ઝીરો ઓકે સો થ્રી બી માઇનસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોરે થઈ જશે ઓકે બીની જગ્યાએ મૂકવાના હતા માઇનસ ફોરે તો આ થઈ જશે ચાર તરીકે માઇનસ બારે માઇનસ બારે પહેલી બાર જશે તો પ્લસ ટ્વેલે પ્લસ ટ્વેલે માઇનસ ફોરે ઇઝ અને આ છે આપણા માઇનસ સિક્સ તો એની વેલ્યુ આવી તમને માઇનસ થ્રી બાય ફોર અને એને પાછી ત્યાં મૂકી બી તમને પોઝિટિવ મળ્યો ઇન શોર્ટ આ બીજા ચરણનું બિંદુ છે ઓકે શું વિડીયો પોસ્ટ કરીને ક્વેશ્ચન નોટ કરી લો ઓકે સ્ટુડન્ટ તો લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધિસ લેક્ચર આ ટુ થાઉઝન્ડ નાઇન જે ડબલ્યુ એસમાં પૂછ્યો હતો એકચ્યુઅલી આ હોમવર્ક ક્વેશ્ચન છે બટ હું આની તમને પરફેક્ટ હિન્ટ આપી દઉં છું ઓકે સો બેઝિકલી શું કહે છે એક ત્રિકોણ છે એની બે બાજુઓના સમીકરણ તમને આપેલા છે અને એનું લંબ કેન્દ્રના તમને એક્ઝેક્ટલી આમ આપેલા છે તો ત્રીજી બાજુનું સમીકરણ શું ધેટ યુ હો ટુ ફાઇન ઓકે સો બેઝિકલી એક ત્રિકોણ આપેલો છે ચલો તો આ તમને હિન્ટ આપી દઉં ઓકે આ ત્રિકોણના નામ આપી દો અહીંયા એ શિરો બિંદુના નામ આપી દો એ ઓકે માહી લોકે એ બી બાજુ છે આ અને માહી કે બીસી બાજુ છે આ તો આ એ બાજુનું સમીકરણ કેવું થવું કહેવાય થ્રી એક્સ માઇનસ ટુ વાય પ્લસ સિક્સ ઇક્વલ ટુ ઝીરો અને બીસીનું સમીકરણ કેવું થશે ફોર એક્સ પ્લસ ફાઇવ વાય માઇનસ ટ્વેન્ટી ઇક્વલ ટુ ઝીરો હવે તમને લંબ કેન્દ્ર આપેલું છે તો લંબ કેન્દ્ર એ બેઝિકલી શું કહેવાય તો આ બધા વેધો છે એનું સંગમ બિંદુ જ કહેવાય ને આ બધા વેધોનું શું કહેવાય આ સંગમ બિંદુ કહેવાય તો આ તમને શું આપેલું છે બેઝિકલી વન કોમા વન આપેલા છે તો આજે ત્રીજી બાજુ છે ને એસી એનું સમીકરણ શોધવાનું છે તો તમારે કરવાનું શું અહીંયા ધ્યાનથી સાંભળજો ફર્સ્ટ ઓફ ઓલ આજે વેદના આ નામ આપી દો ચલો અને નામ આપી દઈએ પી અને નામ આપી દઈએ ક્યુ અને આ ક્યુ છે બરાબર આ પી છે અને આને નામ આપી દઈએ આર તો જે વેધ એપી છે અને આ બીસી એકબીજાને લે પહેલા પહેલાં હું શું કામ કરીશ ખબર છે આ એપીનું સમીકરણ શોધીશ ઓકે હવે એપીનું સમીકરણ શોધવા માટે એપી ઉપર એક બિંદુ છે હા તો એપી બેઝિકલી રેખા છે પહેલાં તમે શોધજો એપી રેખાનું સમીકરણ કયા સમસૂત્રથી વાય માઇનસ વાય વન ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એક્સ માઇનસ એક્સ વન એના માટે તમને એક્સ વન અને વાય તો આપેલા જ છે વન કોમાં વન કે જેમાંથી તમારી રેખા એપી પસાર થાય છે હા તો આ થશું તમારું એક્સ વન અને વાય વન ઓકે હવે એપીનો એમ એટલે કે એપીનો ઢળ કરી દે શોધીશ તો સિમ્પલ છે યાર એપી અને બીસી એકબીજાને લમ છે તો આનું જે ડર હશે એના વ્યસ્તનો વિરોધી હશે એપીનો હવે બીસી રેખાનો ડર તો શોધતા માઇનસ એ બાય બી સૂત્ર એટલે માઇનસ ફોર બાય ફાઈવ થશે એપીનું સમીકરણ શોધો ક્લિયર આટલી વસ્તુ ચાલો એપીનું સમીકરણ આપણને મળી ગયું સેમ વે હવે આપણે શું કરીશું તો મને એપીનું સમીકરણ મળ્યું ઓકે બીસીનું ઓલરેડી આપેલું છે હવે નેક્સ્ટ કામ આપણે કરીશું વેધ સી આરનું સમીકરણ શોધીશું તો સેમ વસ્તુ સેમ લોજિક છે કોણ હું વેદ સી સમીકરણ શોધીશું એ પણ આ જ સૂત્રથી શોધું પડશે અને આમાં પણ અને વહીવન કોણ થશે જો વેધ સી આર પણ એ વન વનમાંથી પસાર થાય છે તો આ તો તમારું શોર્ટઆઉટ થઈ ગયું તો હવે આનો એમ એટલે કે ઢળ કેમનું શોધો તો યાર સીઆર એ એ બી લંબ છે ને તો એ બીનો ઢળ કેટલો થશે માઇનસ એ બાય સૂત્રથી પ્લસ થ્રી બાય ટુ થશે તો આનો ઢળ માઇનસ ટુ બાય થ્રી થશે એને અહીંયા મૂકેલા તમને સી આરનું સમીકરણ મળ્યું ક્લિયર તો બીજું એક નેક્સ્ટ વસ્તુ આપણે શું ફાઇન કરીશું તો આજે બી ક્યુ છે ને બી ક્યુ ઓકે બી ક્યુનું સમીકરણ તમને નહીં મળી શકે કેમ કેમ કે એના માટે આપણી જોડે એસીનું સમીકરણ હોવું જોઈએ એ તો આપણે ફાઇન કરવાનું છે તો તમને એપી અને સી એમાં કંઈ કોમન દેખાય છે ના એમાં કંઈ કોમન દેખાશે નહીં ઓકે સો નેક્સ્ટ થિંગ વોટ યુ ટુ ડુ ત્રીજી સમીકરણ શોધવાનું છે ને તો તો જુઓ તમને એક મસ્ત વસ્તુ બતાવો આપણે હમણાં શું શોધી લાયા એપી શોધી લાયા સારું અને ઓલરેડી એ બીનું સમીકરણ છે તો એપી અને એ બીનું જે સમીકરણ છે એનો લોપની મેથડથી ઉકેલ શોધો તો તમને બિંદુ એ મળે ને કેમ કેમ કે એપી અને એ બી એનું કોમન બિંદુ કોણ છે એ તો તમે એપી અને એ બી એને લોપની મેથડથી નેક્સ્ટ ઉકેલો એટલે એપી અને એ બી લોપની મેથડથી ઉકેલો તો તમને બિંદુ એના એમ મળશે ડન ચલો એક આ વસ્તુ મને ક્લિયર થઈ ગઈ સારું

જે ઈચ્છા થાય એ બિંદુ લઈ લો અને એનો ઢર કેમનો શોધવાનો તો બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢર શોધતા તો અને છોકરાને આવડે ને વાય વન માઇનસ વાય ટુ અપોન એક્સ વન માઇનસ એક્સ ટુ ઓકે સો ધીસ ઇઝ ઓલ હિન્ટ ઓકે સો આ રીતે તમે ક્વેશ્ચન સોલ્વ કરજો આન્સર્સ તમારી સામે ચાર ઓપ્શન્સ આપેલા છે